नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। जय गुरुदेव। भूगोल धोरण 11-8 बराबर तेनो पाठ नंबर 3 पृथ्वीनी आंतरिक रचना। प्रश्न नंबर 2, पृथ्वीनी आंतरिक स्थिति जाणवा परोक्ष स्त्रोत वर्णवो। पृथ्वीनी आंतरिक स्थिति जाणवा माटे परोक्ष स्त्रोत जणावो। पृथ्वीनी आंतरिक स्थिति जाणवा माटे बे स्त्रोतो छे। पृथ्वीनी आंतरिक स्थिति जाणवा माटेना बे स्त्रोतो छे, एक प्रत्यक्ष अने बीजू परोक्ष। आ बे स्त्रोत वडे आपणे पृथ्वीनी आंतरिक जे गतिविधि छे, स्थिति छे, તે જાણી શકીએ। તો તેમાં આપણે પરોક્ષ સ્ત્રોત વિશે, પરોક્ષ સ્ત્રોતથી કઈ રીતે આપણે પૃથ્વીની આંતરિક સ્થિતિ જાણી શકીએ તેનો અભ્યાસ આપણે કરવાનો છે। તો પરોક્ષ સ્ત્રોત ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મો, ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક શરતના સંબંધિત પરોક્ષ સ્ત્રોતની જાણકારી મળે છે। ફરીવાર, ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી આપણે મેળવી શકીએ છીએ। પદાર્થોના ગુણધર્મો, પદાર્થો જે પૃથ્વીના પેટાળમાં ભૂગર્ભમાં જે પદાર્થો છે તેનું વિશ્લેષણ થયા બાદ આપણે પૃથ્વીની આંતરિક સંરચના જાણી શકીએ છીએ। તો પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે તેના 7 ગુણધર્મો છે। પહેલો, ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય સર્વેક્ષણ અને ભૂકંપીય મોજા। આ 7 ગુણધર્મોથી આપણે પૃથ્વીની આંતરિક સંરચના છે તે જાણી શકીએ। તેમાં પહેલું છે ઘનતા। તો આપણે ઘનતા જોઈએ, પૃથ્વીની સરેરાશ ઘનતા, જે પૃથ્વીનો ધ્રુવીય છેડો છે તેની ઘનતા, બરાબર, પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ અથવા ઘન સેમી છે। પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા, જે પૃથ્વીની ઉપર એટલે કે પર્વતીય ક્ષેત્રોની ઘનતા 2.7 ગ્રામ ઘન છે એની જાડાઈ। જ્યારે મૃદાવરણની નીચે આવેલા આગ્નીય ખડકોની ઘનતા, પૃથ્વીના પેટાળમાં ભૂગર્ભમાં જે ખડકો બનેલા છે તેની ઘનતા 3.0-3.5 ગ્રામ સેમી છે। ભૂગર્ભના ભાગોની ઘનતા આશરે, જે પૃથ્વીના પેટાળમાં ભૂગર્ભના ભાગોની ઘનતા આશરે 11-12 ગ્રામ ઘન સેમી છે। તેથી સાબિત થાય છે કે પૃથ્વીના અંદરના ભાગની ઘનતા ઉપરના ભાગ કરતાં વધારે હોવી જોઈએ, બરાબર। આમાં જોયું આપણે પૃથ્વીના ઉપરની ભાગની ઘનતા કેટલી છે, 5.5 ગ્રામ, બરાબર, 5.5 ગ્રામ ઘન, અને જે પૃથ્વી ઉપર આગ્નીય ખડકો આવેલા છે, પહાડો, એની ઘનતા 2.7 ગ્રામ છે। ત્યારબાદ મૃદાવરણની, ભૂગર્ભની અંદરની ઘનતા 3-3.5 ગ્રામ સેમી છે। જ્યારે ભૂગર્ભની અંદરનો ભાગ, પેટાળનો ભાગ, પૃથ્વીના પેટાળનો ભાગ, તેની ઘનતા 11-12 ઘન સેમી છે। તેથી આપણે કહી શકીએ કે પૃથ્વીનો જે ઉપરના ભાગની ઘનતા છે એના કરતાં પૃથ્વીના પેટાળમાં, ભૂગર્ભમાં જે ખડકોનું નિર્માણ થયેલું છે તેની ઘનતા વધારે હશે। બીજો મુદ્દો છે દબાણ। પૃથ્વીના ઉપરના સ્તરોની
ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે. પૃથ્વી ઉપર જે પૃથ્વીનું ઉપરનું પડ છે તે નીચેના ભાગમાં દબાણ કરે છે, જેથી પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાના કારણે તેના ઘનતાનું પ્રમાણ વધે છે. ઉપરનો છેડો દબાણ કરે એટલે નીચેના છેડાની ઘનતા કેવી થાય છે, વધતી જાય છે. ત્યારબાદ તાપમાન. સામાન્યત પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ, સામાન્ય પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ તાપમાન 1 સેલ્સિયસ જેટલું છે. જમીનના ઉપરનો જે પૃથ્વીનો ઉપરનો ભાગ છે ઘન, એની 32 મીટરની ઊંડાઈ સુધી 1 સેલ્સિયસ તાપમાન છે. આ દરેક પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન 10,000 સેલ્સિયસથી પણ વધારે હોવાનો અંદાજ આવે છે. પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે 32 મીટરની ઊંડાઈ સુધી કેટલો, 1 સેલ્સિયસ તાપમાન છે, જ્યારે એને અંદરનો ભાગ છે ભૂગર્ભમાં આશરે 10,000 સેમી જે સેમીથી પણ વધારે તાપમાન હોવાનું અનુમાન લગાવાય છે, જેના કારણે જ્વાળામુખી પ્રસ્ફોટન, જ્વાળામુખી ફાટે તે દરમિયાન અંદરથી નીકળતો ગરમ વાયુ, ગરમ પ્રવાહીઓ, લાવા, ગરમ પાણીના જરા અને ફુવારા, પાણીની વરાળ વગેરે બાબતો સૂચવે છે કે ભૂગર્ભમાં રહેલા પદાર્થો છે તે પ્રવાહી અને વાયુ સ્વરૂપે હશે એવું અનુમાન લગાવવામાં આવે છે. કારણ કે અંદરનો જે પૃથ્વીનો પેટાળનો ભાગ છે તેનું તાપમાન કેટલું છે, 10,000 સેલ્સિયસ કરતાં પણ વધારે તાપમાન છે, બરાબર. તેના કારણે પૃથ્વીના પેટાળના ભાગમાં પ્રક્રિયા થવાના કારણે જે લાવા છે એ જે અંદરના પદાર્થો છે અતિ વધારે ગરમ થવાના કારણે તે જ્વાળામુખી તરીકે પોતાનું પ્રસ્ફોટન કરે છે અને તે પૃથ્વીની બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, અંદરના ભૂગર્ભના ભાગમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એ બહાર નીકળે ત્યારે તેમાંથી શું નીકળે છે, ગરમ વાયુઓ, ગરમ પ્રવાહીઓ, લાવા, ગરમ પાણીના જરા, ફુવારા, પાણીની વરાળ વગેરે તેમાંથી નીકળે છે. એટલે આપણે કહી શકીએ કે ભૂગર્ભમાં જે પદાર્થો રહેલા છે તે વાયુ અને પ્રવાહી સ્વરૂપે હશે. ત્યારબાદ ઉલ્કાઓ. ઉલ્કાઓ એટલે કે આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો ખરતો તારો. જે ઉલ્કાઓ છે એ ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. ઉલ્કાઓમાં લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે, તેથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુ હશે. જે ઉલ્કાઓ સૌરમંડળમાંથી છૂટી પડે અને જે પૃથ્વી પર આકર્ષાય છે એના કારણે ભૂગોળવિદો એવું કહી શકે છે કે પૃથ્વીના પેટાળના ભાગમાં ખનિજ દ્રવ્યો ભારે હોવાના કારણે તેનું આકર્ષણ, ઉલ્કાઓનું આકર્ષણ પૃથ્વી તરફ થઈ શકે છે. ગુરુત્વાકર્ષણ બળ. જે પૃથ્વીની સપાટીના અલગ અલગ ભાગોમાં ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ અનુભવાય છે. દરેક જે પૃથ્વી પર પૃથ્વીની સપાટી છે તેના દરેક વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ એક સરખું નથી, અલગ અલગ પ્રમાણમાં છે. ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં પણ વધુ છે. પૃથ્વીના આંતરિક ભાગોમાં ભૂપદાર્થોના અસમાન વિતરણના કારણે ગુરુત્વાકર્ષણ બળમાં તફાવત જોવા મળે છે. પૃથ્વીના આંતરિક ભાગ એટલે કે ભૂગર્ભ, બરાબર. આંતરિક ભાગ એટલે ભૂગર્ભ. પેટાળના ભાગમાં જે ભૂપદાર્થો આવેલા છે, ભૂમિની અંદર આવેલા જે પદાર્થો છે એનું એક સરખું વિતરણ થયેલું નથી, દરેક ભૂગર્ભમાં એક સરખા પદાર્થો નથી, તેના કારણે ગુરુત્વાકર્ષણ બળમાં પણ આપણને તફાવત જોવા મળે છે. ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થાય છે કે પૃથ્વીના આંતરિક ભાગોમાં ભૂમિ પદાર્થોનું વિતરણ અસમાન
छे पृथ्वी ने अंदर जे निफे 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 सेनू बनेलू छे लोखंड अने निकलनू एना कारणे जे तेनी चुंबकीय शक्ति छे एना आधारे आपणे कही शकीए के भूमिना भाव जे भूमिना पेटाळमां भूमि पदार्थना जे भूमिना पेटाळमां जे पदार्थो आवेला छे ते एक सरखी बधी जगह एक सरखा होता नहीं दरेक विस्तारों में अलग अलग प्रमाण में जोवा मळे छे। भूकंपीय मोजा भूकंपीय मोजा त्रण प्रकारे छे प्राथमिक द्वितीयक अने पुष्टीय मोजा प्राथमिक मोजा छे ए मात्र भूमिना पेटाना भाग में कंपन अनुभवाय छे द्वितीयक मोजा ते धीरे धीरे अंदरना पेटाना भाग मांथी बहार आववानो प्रयत्न करे छे अने पुष्टीय मोजा एटले ते पूरेपूरी पृथ्वी पर आववानी क्षमता धरावे छे। आना आधारे वैज्ञानिकोए पृथ्वीनी सपाटीथी तेना केन्द्र सुधीना मृदावरण मिश्रावरण अने भूगर्भ एम त्रण भाग पाड़िया छे। जे भूकंपीय मोजाना आधारे भूगोलविदोए एवं कह्यु छे वैज्ञानिकोए के पृथ्वीना त्रण भाग अलग अलग पाड़ा छे मृदावरण मिश्रावरण अने भूगर्भ एम त्रण भाग पाड़िया छे। हवे आगळ आपणे प्रश्न नंबर त्रण के त्रण मिश्रावरण विषे टूंकी नोंध लखवानी छे। मिश्रावरण ने मेंटल पण कहेवामां आवे छे। तो मिश्रावरण छे ते मृदावरणनी नीचे आवेला अने आश्रे 2880 किमी सुधी विस्तरेला पडने मिश्रावरण कहे छे। फरी वखत मृदावरणनी नीचे आवेला अने आश्रे 2880 किमी सुधी विस्तरेला जे पृथ्वीना पेटाळना पडने मिश्रावरण कहे छे। तो मिश्रावरणनी विशेषताओ छे के मिश्रावरण छे ते मिश्र खनिज द्रव्यनुं बनेलू होवाथी तेने भूरस अथवा मिश्रावरण कहे छे। मिश्रावरण अने भूरस बराबर मिश्रावरणनी शरूआतना आश्रे 700 किमी सुधीना विस्तारने एथ्नोस्पियर कहेवामां आवे छे। मिश्रावरणनी शरूआतना आश्रे 700 किमी सुधीना विस्तारने जे मृदावरणनी नीचेनो भाग बराबर त्यांथी आश्रे 700 किमी सुधीना विस्तारने एथ्नोस्पियर कहेवामां आवे छे। आ जे मिश्रावरणनुं स्तर बेसाल्ट खड़को सविशेष आवेला छे तेमां बेसाल्ट एटले रेतीना खड़को मिश्रावरणमां सौथी वधारे जोवा मळे छे। आ आवरणनी घनता 3.5 जेटली छे मिश्रावरणनी जाडाई 3.5 जेटली छे। आ पदार्थो मिश्रावरणनी अंदर जे पदार्थो रहेला छे ते मेघमा स्वरूपमां जोवा मळे छे। एथ्नोस्पियर ઉપર ભૂકવચ તરે છે જે મૃદાવરણ છે તે બરાબર એ એથ્નોસ્પિયરના ઉપરના ભાગમાં આ જે આપણું મૃદાવરણનું કવચ છે તે તેના પર રહેલું છે। અસ્તુ જય ગુરુદેવ।